જો લાસ્ટમાં આપણે પ્રથમ TDS ઇક્વેશન મેળવ્યું જે આ પ્રમાણે છે, અને એ પ્રથમ TDS ઇક્વેશન જે દર્શાવે છે એ TDS ઇક્વેશનનો ઉપયોગ દર્શાવે છે. પ્રશ્ન પૂછી શકે છે પ્રથમ TDS ઇક્વેશનનો ઉપયોગ દર્શાવો, અથવા એમ પણ પૂછી શકે છે કે એક મોલ વાંડરવાસ વાયુમાંથી ઉત્પન્ન થતી ઉષ્માનું સમીકરણ મેળવો, એટલે કે ક્યુ મેળવવાનું રહેશે. તો એનો ઉપયોગ આપણને દર્શાવે છે કે પ્રથમ TDS ઇક્વેશનનો ઉપયોગ શું છે. તો એ ઉપયોગ છે પ્રથમ TDS ઇક્વેશનની મદદથી ઉષ્મા મેળવવું એક મોલ વાંડરવાલ્સ વાયુમાંથી. ઓકે, તો હવે અહીંયા તમને સમજાવી દઉં કે ઉષ્મા મેળવવાનું તમને કીધું છે. ઓકે, ઉષ્મા મતલબ તમારે ક્યુ શોધવાનું રહેશે. હવે ક્યુ ક્યાંથી મેળવશું TDS ઇક્વેશનમાં? તો સૌ પ્રથમ આપણે જાણીએ છીએ TDS ઇક્વેશન. ઓકે, હવે એ TDS ઇક્વેશનને તમે DQ તરીકે દર્શાવી શકો છો, કેમ કે DQ બરાબર TDS થાય છે. હવે તમારે માત્ર ક્યુ લેવો છે, તો ડી રિમૂવ કરવો પડે. ડી રિમૂવ કરવા માટે તમારે ઇન્ટિગ્રેશન લેવું જરૂરી છે. ઇન્ટિગ્રેશન લેશો એટલે તમને મળશે ક્યુ, અને આ જે ક્યુ મળે છે એ ક્યુ એ તમારું શું દર્શાવે છે? ઉષ્મા બતાવે છે. હવે આપણને કીધું છે એક મોલ વાંડરવાસ વાયુ માટે. તો હવે વાંડરવાસ વાયુનો નામ શબ્દ ઉપયોગ કર્યો છે એટલે આપણે એ સમીકરણ આ પ્રમાણે દર્શાવી છે કે પી પ્લસ એ અપોન વી સ્ક્વેર ઇન્ટુ વી માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ RT. જે આપણે આદર્શ વાયુનું સમીકરણ પી વી ઇઝ ઇક્વલ ટુ NRT લેતા હતા એ જ છે, પણ બધું વાંડરવાલ્સ વાયુ માટે થોડોક અલગ દર્શાવે છે, જેને આપણે પી પ્લસ એ અપોન વી સ્ક્વેર ઇન્ટુ વી માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ RT તરીકે દર્શાવીએ છીએ. ઓકે, હવે તો આપણા આગળ જે TDS સમીકરણ હતું એ TDS સમીકરણની અંદર ડેલ પી બાય ડેલ ટીની કિંમત મૂકવાની છે. એ કિંમત આપણે TDS સમીકરણમાં આ વાંડરવાલ્સ સમીકરણ ઉપરથી મેળવશું. એટલે સૌ પ્રથમ આપણે અહીંયાથી પીને કરતાં કરશું. પીને કરતાં કરીએ મતલબ કે આ વી માઇનસ બી ગુણાકારમાં છે તો અહીંયા ભાગાકારમાં આવી જશે, તો આપણે લખી નાખ્યા આ પ્લસ છે તો બરાબરની આ બાજુ માઇનસ થઈ જશે. ઓકે, હવે જે પીની કિંમત મળી છે એને આપણે તાપમાન પ્રતિ વિકલન દર્શાવી દઈએ છીએ, માટે ડેલ પી બાય ડેલ ટીમાં તાપમાન પ્રતિ વિકલન લઈએ તો આ બીજું પદ જે દર્શાવ્યું છે આ પદની અંદર ટી છેદની આથી આ શૂન્ય થઈ જશે. RT અપોન વી માઇનસ બીમાં તાપમાન પ્રત્યે વિકલન દર્શાવી એટલે ટી રિમૂવ થઈ જશે, આર અપોન વી માઇનસ બી મળે છે. તો આ જે કિંમત આપણને મળી ડેલ પી બાય ડેલ ટીની એ આપણે TDS સમીકરણ અંદર સબસ્ટિટ્યુટ કરવાની છે. આપણા પાસે TDS સમીકરણ છે TDS ઇઝ ઇક્વલ ટુ CV DT પ્લસ ડેલ પી બાય ડેલ ટી વી DV. ઓકે, આઉટ ટર્મ્સ આપણી આગળ છે, તો એમાં ડેલ પી બાય ડેલ ટીની જગ્યાએ આપણે આ કિંમત સબસ્ટિટ્યુટ કરી દઈશું. તો સમીકરણ બની જશે TDS ઇઝ ઇક્વલ ટુ CV DT R ઇન્ટુ ઓલરેડી ટી, તો સોરી એક ટી અહીંયા હતા, R ઇન્ટુ ટી અને અપોન વી માઇનસ બી ઇન્ટુ DV. એટલે આપણને આ ટર્મ્સ મળી જશે. હવે જે ફેરફાર દર્શાવે છે એ ફેરફાર જો સમતાપી હોય, મતલબ કે તાપમાન અચળ છે, આથી DT ઇઝ ઇક્વલ ટુ આપણે 0 દર્શાવી દઈએ. જો DT બરાબર 0 દર્શાવીએ તો અહીંયા જે કિંમત આપી છે DT એ શૂન્ય થઈ જશે, માટે પ્રથમ પદ આખું આપણું શૂન્ય થઈ જશે. ઓકે, તો TDS સમીકરણ કેવું મળશે? TDS ઇઝ ઇક્વલ ટુ આ બીજું ટર્મ્સ RT ઇન્ટુ DV અપોન V માઇનસ બી. હવે મેં તમને કીધું એ પ્રમાણે કે તમારે DQ મેળવવાનું, ઇન્ટિગ્રેશન કરવાનું અને લાસ્ટમાં તમને ક્યુ મળે છે. ઓકે, TDS સમીકરણ આપણા આગળ આવી ગયું છે. તો આપણા આગળ જે TDS સમીકરણ આવ્યું TDS ઇઝ ઇક્વલ ટુ RT DV અપોન V માઇનસ બી, સોરી સ્મોલ બી છે. આપણે સ્મોલ બી તરીકે દઈશું. ઓકે, તો હવે DQ બરાબર આપણે TDS લઈ શકીએ છીએ, માટે હું લખી શકું DQ ઇઝ ઇક્વલ ટુ RT DV અપોન V માઇનસ બી. અરે યાર સોરી, એક જ મિનિટ. તો આ જે સ્મોલ બી દર્શાવે છે એ ટર્મ્સમાં આપણે લઈએ. હવે તો આપણે મેળવવાનું છે ક્યુ, માટે બંને બાજુ આપણે ઇન્ટિગ્રેશન દર્શાવીએ છીએ. તો અહીંયા થઈ જશે ક્યુ અને આ બાજુનું ટર્મ્સ મળશે RT DV અપોન V માઇનસ બી.
આ વખતે ધ્યાન રાખવું પડશે. તો હવે જે ઇન્ડિકેશન દર્શાવે છે, અમારે શરૂઆતમાં ક્વેશ્ચનમાં કીધું છે કે એના કદમાં થતો ફેરફાર VI થી VF થાય છે, અને એ વખતે આપણે ઉષ્મા જે મળતી હોય છે એ ઉષ્માનું કિંમત મેળવવાની છે. આથી આપણે ઇન્ટિગ્રેશન જે દર્શાવી છે એ ઇન્ટિગ્રેશન આપણે VI થી VF તરફ લીધું છે. હવે જો અહીંયા ઇન્ટિગ્રેશન દર્શાવ્યું છે એ DV તરફ પ્રત્યે ઇન્ટિગ્રેશન છે, માટે આ વી વાળો ટર્મ્સનો આપણે ઉપયોગ થાય છે. આથી એનું ઇન્ટિગ્રેશન દર્શાવીએ તો જો આને આપણે 1/x તરીકે પણ લખીએ છીએ, એટલે ઇન્ટિગ્રેશન ઓફ 1/x dx હોય તેને આપણે લોગ એક્સ તરીકે ln x તરીકે દર્શાવતા હોઈએ છીએ, બરાબર. તો એ જ ટર્મ સમીકરણનો યુઝ કરશું તો માટે આપણે આને લખી શકીએ છીએ. RT તો અચળ છે, આપણે બહાર લઈ લઈએ, અને VI થી VF 1/V-BdV અને આ રીતે દર્શાવીએ. ઓકે, તો આ 1/x dx જેવું ઇન્ટિગ્રેશન છે જેને લોગ એક્સ આપણે કહીએ છીએ એ રીતે દર્શાવીએ. તો RD લોગ, હવે પહેલાં અપર લિમિટની વાત કરીએ તો અપર લિમિટ Vની જગ્યાએ મૂકશું તો VF માઇનસ લોગ લોઅર લિમિટ VI-B. ઓકે, આ રીતનું સમીકરણ બનશે, પરંતુ લોગની બાદ બાકી છે, આથી આપણે એને લખી શકીએ RD અને આપણે આ રીતે લખશું. ઓકે, તો માટે થઈ જશે લોગ VF-B આવશે, VF-B અને VI-B જે આપણે આગળ આ કિંમત આપી છે એ પ્રમાણે આપણે મળી શકે છે, જે આપણને ઉષ્મા ક્યુ મળે છે. તો આ રીતે આપણે ઉષ્મા ક્યુની કિંમત મેળવવાની રહેશે. તો સિમ્પલ ટ્રીક છે, આપણે TDS સમીકરણની મદદથી ક્યુ મેળવવો છે. તો TDS સમીકરણની મદદથી ક્યુ કઈ રીતે મેળવી શકાય, તો કે TDSને આપણે DQ કહી શકીએ છીએ, અને DQનું આપણે ઇન્ટિગ્રેશન કરીએ તો આપણને ક્યુ મળે છે. આ એક સિમ્પલ ફોર્મેશન છે, પરંતુ અહીંયા માત્ર એક વાન્ડરવાલ્સ સમીકરણનો ઉપયોગ કરવાનો છે, મતલબ કે વાન્ડરવાલ્સ માટે જે ટર્મ્સ બતાવે છે એ સમીકરણનો એક વધારાનો ઉપયોગ કરી અને એને આપણે TDSમાં મૂકવાનો છે, અને પછી જે મળે એ TDS ઇક્વેશનનો આપણે ઉપયોગ કરીને આ પ્રમાણે કન્વર્ટ કરવાનું રહેશે. ઓકે, થેન્ક યુ.